ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સનશાઈન ઇન્ટરનેશનલ સ્કૂલ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો અભિનવ હિન્દી પ્રવેશિકા ભાગ બેમાં અત્યાર સુધી આપણે પેજ નંબર 11 છીએ. હવે આપણે પેજ નંબર 12 વિશે શીખીશું. અ ને તમે બધા ઓળખી ગયા છો. સ્વરમાં કેટલા સ્વર છે? તો કે 13. એમાં આપણે અ વિશે શીખી ગયા. અ શેનો છે? તો કે અનારકા અ. તો હવે આપણે આ વિશે શીખીશું. તો હવે આપણે આ વિશે શીખીશું. પઢો ઓ રંગ ભરો, બરાબર? પઢો એટલે કે વાંચો, ઓર એટલે અને રંગ ભરો એટલે રંગ પૂરો. વાંચો અને રંગ પૂરો શું છે? અ અને એની પછી તમને કાનો આપ્યો છે. જેમ કે ક અને કાનો મળે તો કા થાય, એ રીતના અ અને કાનો મળે તો શું થાય? આ. બરાબર? તો આપણે જોઈશું. બરાબર? તમને મો આપ્યો છે ને આ આપ્યો નથી, તમારે આ કરવાનો છે. શું કરશું? આ. મારે મો આપ્યો છે એની આગળ આ કરવાનું છે. બરાબર? એટલે આમ થઈ ગયું. તો આમ એટલે શું થશે? કેરી. સરસ. હવે આપણે આ બાજુ જોઈશું. બરાબર? આઈના. આઈના એટલે અરીશો. તો અહીંયા તમારે ઈના આપ્યું છે એની જગ્યાએ તમારે આ કરવાનું છે. શું કરવાનું છે? આ. આઈના. બરાબર? ત્યાં તમારે આગળ અ કરવાનો છે એટલે કે આ કરવાનું છે. અ અને એની પછી કાનો એટલે કે આ. હવે તમારે એની અંદર કલર પૂરવાનો છે. તમને ગમતો હોય એવો કોઈ બી કલર તમે પૂરી શકો છો. આપણે કયો કલર પૂરવો છે? તો કે આપણે પૂરવો છે વાદળી. તો આપણે વાદળી પૂરીશું. શેમાં? તો કે અમાં. તમારે પણ વ્યવસ્થિત બહાર નીકળે ને એવી રીતે કલર પૂરવાનો છે. હવે આપણે જોઈશું. પઢો લખો એટલે કે વાંચો અને લખો. તમને શું આપ્યું છે? આ. બરાબર? એક રેખાંકિત કરેલું આપ્યું છે, એ તમારે પૂર્ણ કરવાનું છે અને બાજુમાં ચાર વખત છે એ લખવાનું છે. કેવી રીતના જોઈએ? રીતના આ. બરાબર? તો એ તમારે પૂરું કરવાનું છે. ત્રણ વખત તમારે લખવાનું છે અને પછી અહીંયા જાતે ફરીવાર તમારે ચાર વખત આ એમ લખવાનું છે. અહીંયા પણ નીચે પણ એવી જ રીતે કરવાનું છે. તમારે આ લખવાનું છે. શું લખવાનું છે? આ. બરાબર? આ રીતના તમારે પૂરું કરવાનું છે. હવે એની નીચે અક્ષર પઢો ઓર લખો કે અક્ષરને વાંચો અને લખો. બરાબર? બધામાં કાનો લગાવેલું છે. હવે આપણે જોઈશું. તો કે શું આપ્યું છે? તો કે કા. તમારે નીચે લખવાનું છે કા, પછી ખા, પછી ગા. બરાબર? તમને રેખાંકિત આપ્યું છે એ પણ પૂરું કરવાનું છે અને નીચે લીટી ખાલી લીટી આપી છે ત્યાં પણ લખવાનું છે. બરાબર? હું તમને બોલીને બતાવું છું. તમારે સાથે ઘરે લખવાનું પણ છે. એકવાર ઘૂંટવાનું અને બીજી વાર લખવાનું. કા, ખા, ગા, ઘા, ચા, છા, જા, જા, ટા, ઠા, પછી કે ડા, ઢા, અણા, તા, થા. કાનો લાગી ગયો એટલે, બરાબર? કાનો ન હોય તો ખાલી થ થા, કાનો લાગ્યો છે એટલે કે થા. પછી કાનો ન હોય તો દ, ન અથવા કાનો લાગી ગયો એટલે દા, ધા. પછી ના, પા, ફા, બા, ભા, મા, યા, રા, લા, વા, શા, 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 હા, ક્ષા, જ્ઞા, ત્રા અને શ્રા. બરાબર? એવી રીતના કક્કો હોય તો ખાલી એમાં કાનો હોતો નથી. આપણે અહીંયા કાનો લગાવીને બાળક શરીરની બીજી લાઈન. બરાબર? ક પછી શું આવે? કા. એ રીતના કા, ખા, ગા, ગા, ચા, એ રીતના શ્રા સુધી આપણે
લખવાનું છે, તમારે ગૂંટવાનું છે અને પછી લખવાનું છે. હવે આપણે જોઈશું પેજ નંબર 13 ઉપર. પઢો શીખો ઓર લિખો, બરાબર, વાંચો શીખો અને લખો. તો તમારે વાંચવાનું છે, શું લખવું છે? તો કે ગાન. તો એ ગાનને તમારે ઘૂંટીને લખવાનું છે અને પછી શબ્દોમાં પણ લખવાનું છે નીચે, બરાબર. પછી કે આમ એટલે કે કેરી, તાલા. પછી શું આપ્યું છે? તો કે આગ, કામ, ગાલ, બરાબર. આગળ આપણે પેજ ઉપર જોઈ લઈએ, ગ ને કાનો લાગે તો ગા થાય, ગાલ. ચ ને કાનો લાગે તો ચા દર. પછી બ ને કાનો લાગે તો બાજાર. ફરી એકવાર, ગાન, આમ, તાલા, આગ, કામ, ગાલ, ચાદર ને બાજાર, બરાબર. એ રીતના કાનાવાળા શબ્દો તમને વાંચતા આવડી જશે. હવે આપણે જોવાનું છે આ સે શરૂ હોને વાલે શબ્દો કો સહી કા ચિહ્ન લગાવો, બરાબર. હવે આથી શરૂ થતો હોય એવા શબ્દને તમારે ખરાની નિશાની કરવાની છે. તો કે આવાજમાં આ છે તો અહીંયા સાચાની નિશાની કરેલી જ છે. એ રીતના આગમાં પણ આ છે તો અહીંયા સાચાની નિશાની કરવો. પછી અનારમાં તો અ છે એટલે એ નહીં આવે, માલામાં નહીં આવે. પછી આમમાં આ છે તો અહીંયા આવશે, તાલામાં નથી, બરાબર. જેમાં પહેલો અક્ષર આ હોય અહીંયા તમારે સાચાની નિશાની કરવાની છે. હવે આપણે શબ્દો લખવાના છે, બરાબર. શું કહેવું છે કે આખો તીરકી દિશામાં પડકર શબ્દ બનાવો. આ એનું તીર બીજું પહેલું ક્યાં છે? તો કે આમ થઈ ગયું, આમ. પછી આગ, તો અહીંયા તમારે લખવાનું છે ખાનામાં આ ગ. પછી એ રીતના આજ, તો અહીંયા ખાનામાં તમારે લખવાનું આ જ. પછી આકાશ, તો અહીંયા તમે લખશો આકાશ. આ દ ત, અહીંયા તમારે લખવાનું આ દ ત ખાનાની અંદર, બરાબર. પછી આશા, બરાબર. તો એ તમારે લખવાનું આશા, બરાબર. બધા શબ્દમાં આગળ આ છે એની પછી આ લગાવી દેવાનું. આમાં આમ, આગ, આજ, આકાશ, આદત અને આશા એવા શબ્દો બને છે. હવે આપણે જોઈશું ચિત્ર પહેચાન કર, નીચે ઉષ્કા નામ લખો, બરાબર. ચિત્રને જોઈને એટલે ઓળખીને એનું નામ લખો, બરાબર. તો કે પહેલું ચિત્ર કોનું છે? નીચે તમને કૌંસમાં ચાર નામ પણ આપ્યા છે કે માલા, ગાય, તાલા અને ગાજર, બરાબર. તો કે પહેલું ચિત્ર કોનું છે? તો કે ગાયનું. તો અહીંયા આપણે લખશું ગા ય, બરાબર. લીટીની અંદર તમારે લખવાનું છે. હવે એની પછી બીજું ચિત્ર કોનું છે? કે માલા. તો અહીંયા આપણે લખશું માલા. એની પછી એનું ચિત્ર છે કે ગાજર, બરાબર. તો નીચે તમારે લાઇનમાં લખવાનું, હું ઉપર લખું છું ગાજર. પછી આ કોનું ચિત્ર છે? તો કે તાલા. તાલા એટલે કે તાળું. ફરી એકવાર તમને બતાવી દઉં શું લખવાનું છે આપણે. તો કે તાલા, અહીંયા તમારે લખવાનું છે તાલા, બરાબર. ફરીવાર આપણે જોઈ લઈએ શું છે. ગાય, માલા, ગાજર અને તાલા. હવે આપણે જોઈશું પેજ નંબર 14. પેજ નંબર 14 ઉપર તમને આપ્યું છે ચિત્ર દેખો ઓર વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવો, બરાબર. તો તમને ચિત્ર આપ્યું છે અને શબ્દોનો ઉપયોગ કરીને તમારે એને ચિત્રની સામે એનું નામ લખવાનું છે. તો પહેલું શું છે? તો કે તાલા. શું છે? તાલા. તો અહીંયા લખ્યું છે મેં તા અને લા, બેને કાનો, તને કાનો ને લને કાનો, તાલા. પછી માલા. પછી અહીં શું લખવાનું? બાજા. પછી કે બાદલ એટલે કે વાદળ. પછી કે અનાર. હવે આ સાઈડ આપણે જોઈશું શું છે? કે આમ. પછી નાક.
ચરખા જગે લડકા અને ગાજર. લડકા એટલે કે છોકરો, ચરખા એટલે કે રેટિયો, નાક એટલે તો નાક. ફરીવાર આપણે જોઈશું કે કયા કયા નામ આપ્યા છે. તો કે તાલા, માલા, બાજા, બાદલ, અનાર, પછી શું આપ્યું છે તો કે આમ, નાક, ચરખા, લડકા અને ગાજર. હવે ચિત્ર પહેચાન કર, કોષ્ટક ભરો. ચિત્ર ઓળખી ખાના પૂરો. બરાબર, તો તમને નાકનું ચિત્ર આપ્યું છે, પછી અનારનું ચિત્ર આપ્યું છે. અનાર છે એ ત્રણ અક્ષરનું છે, અહીંયા આપ્યું છે તમને અનાર લખીને. તો ના તમને આપ્યું છે તો અહીંયા તમારે શું કરવાનું, એક ખાનામાં અ, અહીંયા કરવાનો ર. ભાઈ ના તમને આપ્યું છે, અહીંયા નીચે નાક છે, અહીંયા ખાલી તમારે ક કરવાનું છે. ના તો આપેલો જ છે, કેમ કે ના છે એ બેમાં આવે છે, અનારમાં પણ અને નાકમાં પણ. એ રીતના અહીંયા આમ, બરાબર, મ તો તમને આપ્યું છે, એવી રીતના અહીંયા મ આપ્યું છે. કા ન, મ કા ન થઈ ગયું આમ, અને મ કા ન. આ બાજુ એ રીતના, બરાબર, બાજા વગાડવાનું જે આવે છે ને એ શું આવશે, બાજા. તમારે અહીં કરવાનું જા. એના પછી આજે તમને આપ્યું છે, પછી બાદલ, બા આપ્યું છે, દ અને લ, બાદલ અને બાજા. એ રીતના તમારે પૂરું કરવાનું છે. એ રીતના આ બાજુ, બરાબર, નગાડા, અહીંયા ગાય, બરાબર, નગાડા અને ગાય. પછી એવી રીતના અહીંયા બાઘ ને ઘડા, બરાબર, અહીંયા તમારે ડા કરવાનું, અહીંયા તમારે બા કરવાનું, બાઘ ને ઘડા. હવે આ બાજુ સપેરા એટલે કે મદારી. સપેરા તમને અહીં લખીને આપ્યું છે, સ અને પે તમારે કરવાનું છે. પછી રા જા, જા રા તમને આપ્યું છે, તમારે જા કરવાનું. સપેરામાં રા આવી ગયો અને રાજ્યમાં રા આપ્યો છે, તમારે જા કરવાનો છે. હવે આપણે એની પછીનું પેજ જોઈશું, બરાબર. એમાં શું આપ્યું છે કે ચિત્ર દેખો, ગોલા કરો, શબ્દ લખો, બરાબર. તમે જોઈ શકો છો પહેલું ચિત્ર તમને અનારનું આપેલું છે, તો અનારનું ફરેલું છે અહીંયા, તો કે હા. પછી બાજુમાં તમારે અનાર લખવાનું છે. એ રીતના આ સપેરા છે એટલે કે મદારી, તો અહીંયા સપેરા ઉપર તમારે નિશાની કરવાની છે ગોળની. પછી આ શું છે, નગાડા, તો અહીંયા બીજી લાઈનમાં નગાડા છે, અહીંયા ગોળ કરવાનું છે. છેલ્લું છે ગાજર, તો એ ગાજર ઉપર ગોળ કરવાની. ગાજર તમને લખીને, તમારે ચિત્ર તમને આપ્યું છે, તમારી બાજુમાં ગાજર લખવાનું છે. હવે બાકી અક્ષર લખો, ખૂટતા અક્ષર લખો, બરાબર. ચરખા, તો ચરખામાં શું નથી, તો કે ખા નથી, તો અહીંયા ખા તમારે કરવાનું. પછી અનારમાં ના નથી, તો તમારે અહીં ના કરવાનું છે. આમમાં મ છે ને આ નથી, તો આ કરવાનું છે. પછી ગાજરમાં ગા કરવાનું છે. જહા જ, એમાં હા નથી, તો હા કરવાનું છે. તબલા, એમાં તમારે શું નથી, લા નથી, તો એ લા તમારે કરવાનું છે. પછી એવી જ રીતે બછડામાં ડા નથી, તમારે કરવાનો છે. ઢકનામાં ના નથી, તમારે ના કરવાનું છે. હવે શબ્દ ચૂનકર ખાલી જગ્યા ભરો, બરાબર. કોષ્ટકમાં તમને ચાર શબ્દ આપ્યા છે, અનાર, નાક, માલા અને આમ. તો આ શેનું ચિત્ર છે, તો કે આમનું. તો અહીંયા તમારે આમ લખવાનું છે. આ અનારનું ચિત્ર છે, અહીંયા અનાર લખવાનું છે. માલાનું ચિત્ર છે, તો અહીંયા તમારે માલા લખવાનું છે. અને આ નાકનું ચિત્ર છે, નાક. વાક્ય આપણે વાંચશું, માલા આમ ખા, આકાશ અનાર લા, અમર માલા કર, પછી બાલા નાક સાફ કર, બરાબર. એવા વાક્યો તમને આપ્યા છે. હવે આ બાજુ આપણે સમાન શબ્દકો જોડો, સમાન શબ્દોને જોડવાના છે. ઘડા, તો એની જેવું ઘડા ક્યાં છે, તો કે અહીંયા. બાઘ, એની જેવો જ શબ્દ જે હોય એની સાથે તમારે જોડવાનું છે. બાજા, બાદલ,
રાજા, તો કે રાજા ક્યાં આપ્યું છે? તો કે અહીંયા. છે કે મકાન, છે કે આકાશ. આ રીતના તમારે જોડી દેવાનું છે. હવે નીચે વાક્ય પઢો ઓર લિખો, કે વાક્યને વાંચો અને લખો. તો હું વાંચું છું, તમારે બાજુની લીટીમાં લખવાનું છે. સરલા ગાના ગા, તો તમારે એ અહીં લખવાનું છે. આકાશ આમ ખા, તો અહીંયા તમારે લખવાનું છે આકાશ આમ ખા. અલકા બાદામલા, તો કે અલકા બાદામલા, અલકા બાદામલા એ લખવાનું છે. માલા ખાના આયા, બરાબર, એ તમારે અહીં નીચે લખવાનું છે. ચારેય વાક્યોને તમારે વાંચીને અને પછી બાજુમાં લખવાના છે. તો આ તમારે પૂરું કરી નાખવાનું છે. આજે આપણે જે પણ પેજ જોયા, બરાબર, એ બધા પેજ તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં પૂરા કરવાના છે. સારું વિદ્યાર્થી મિત્ર, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.